વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું એપ્રિલ અને મે ના મહત્વના 75 સવાલ. ઓકે, એપ્રિલ અને મે ના જે મહત્વના 75 સવાલ છે જે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ બની શકે, અને એના રિગાર્ડિંગ જેટલા પણ આગળને પાછળના કરંટ અફેર્સ બનતા હશે. ટૂંકમાં તમને અહીં 300થી વધારે ક્વેશ્ચન વિશે ખ્યાલ આવશે. 75 સવાલ છે પણ તમને ઘણી માહિતી મળશે. તો સવાલ પહેલો છે કે તાજેતરમાં જ પેરિસ પુસ્તક મેળામાં કયા દેશને ગેસ્ટ ઓફ ઓનર તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો પેરિસ પુસ્તક મેળામાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભારતને જાહેર કરવામાં આવ્યો. કોને? ભારતને. હવે વાત થઈ છે પેરિસ. પેરિસ કયા દેશમાં આવેલું છે? તો પેરિસ ફ્રાન્સનું કેપિટલ છે. શેનું કેપિટલ છે? ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. તો ફ્રાન્સ વિશે થોડું જાણી લઈએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ અચૂક યાદ રાખજો, કોણ છે? ઇમાન્યુઅલ મેક્રોન. કોણ છે? ઇમાન્યુઅલ મેક્રોન છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ. પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો ઇડોરોટ ફિલિપ. અને નાણું છે ફ્રાન્સનું શું? યુરો. તો જ્યારે પણ ફ્રાન્સ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધશું નેક્સ્ટ સવાલ પર. તાજેતરમાં એનટીપીસી દ્વારા કયા સ્થળે ફ્લોટિંગ સોલર એનર્જી સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે? તો ક્યાં આગળ કરી છે? તો વિશાખાપટ્ટનમ ખાતે. ક્યાં આગળ? વિશાખાપટ્ટનમ ખાતે એનટીપીસી દ્વારા ફ્લોટિંગ સોલર એનર્જી સ્ટેશન બનાવવાની જાહેરાત કરી. હવે અહીંથી સવાલ શું બની શકે? ચલો, એક તો સવાલ એ બની શકે કે ભાઈ એનટીપીસી દ્વારા જાહેરાત ક્યાં કરવામાં આવી એનર્જી સ્ટેશન બનાવવાની, ફ્લોટિંગ સોલર એનર્જી સ્ટેશન, તો વિશાખાપટ્ટનમ. ને બીજો સવાલ શું બની શકે કે ભાઈ એનટીપીસીનું ફૂલફોર્મ શું થાય? તો શું થશે એનટીપીસીનું ફૂલફોર્મ? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ. શું થશે? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ એનટીપીસીનું ફૂલફોર્મ થશે. એનટીપીસીનું હેડક્વાર્ટર પૂછાઈ શકાય, ક્યાં છે? નવી દિલ્હી ખાતે છે એનટીપીસીનું હેડક્વાર્ટર. એનટીપીસીના ચેરમેન અથવા એમડી કોણ છે? તો ગુરદીપસિંહ. કોણ છે? ગુરદીપસિંહ છે એનટીપીસીના ચેરમેન. અને એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 નવેમ્બર 1975 રોજ. ક્યારે? 7 નવેમ્બર 1975 રોજ એનટીપીસીની સ્થાપના થઈ હતી. તો જ્યારે પણ એનટીપીસી વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધશું નેક્સ્ટ સવાલ પર. તાજેતરમાં જ પ્રવાસી ભારતીય પુરસ્કાર 2019થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર રાજેન્દ્ર જોશીને. કોને? ડૉક્ટર રાજેન્દ્ર જોશીને પ્રવાસી ભારતીય પુરસ્કાર 2019થી સન્માનિત કરવામાં આવ્યા. હવે પ્રવાસી ભારતીય પુરસ્કાર પરથી આપણને બે સવાલ બને. એક તો આ વખતનો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો વારાણસી ખાતે. ક્યાં આગળ? વારાણસી ખાતે 21-23 જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવ્યો. અને પ્રવાસી ભારતીય દિવસ કોના માનમાં મનાવવામાં આવ્યો? તો 9 જાન્યુઆરી 1915 રોજ ગાંધીજી જે આફ્રિકાથી, દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા હતા, ભારત પરત ફર્યા હતા, એના માનમાં પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. ક્યારે? 9 જાન્યુઆરીના રોજ. અને આ વર્ષનો જે રાષ્ટ્રીય પ્રવાસી ભારતીય એટલે કે જે ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો વારાણસી ખાતે. તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વધશું. 2022ના પુસ્તક મેળાનું એટલે કે બુક ફેરનો ગેસ્ટ ઓફ ઓનર તરીકે કયો દેશ રહેશે? તો ફ્રાન્સ રહેશે. ઓકે, ફ્રાન્સ રહેશે. અને હાલમાં જે પુસ્તક મેળાનું આયોજન જે ફ્રાન્સના પેરિસમાં થયું હતું એમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે કયો દેશ રહ્યો? તો ભારત. અને જે 2022ના પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ભારતમાં કરવામાં આવશે. તો આ બે વિશે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આગળ વધશું. સૌથી વધુ વખત ચૂંટણી હારીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર પદ્મદેવ રંજન કયા રાજ્યના વતની છે? તો તમિલનાડુ રાજ્યના વતની છે. કોણ? તો પદ્મદેવ રંજન. ઓકે, તમિલનાડુની વાત થઈ છે તો તમિલનાડુ વિશે થોડું જાણી લઈએ. તમિલનાડુના સીએમ છે એડાપ્પડી કે પલાનીસ્વામી, રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત, અને તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. ચેન્નઈ પરથી જો હાલમાં એક સવાલ બની શકે એક્સ્ટ્રા ફેક્ટની દ્રષ્ટિએ દેખીએ, તો જે ઇન્ટરગ્રલ કોચ ફેક્ટરી છે ચેન્નઈની, એ વિશ્વમાં રેલવેના ડબ્બા બનાવનાર સૌથી મોટી કંપની બની ગઈ છે. કઈ? ચેન્નઈની જે ઇન્ટરગ્રલ કોચ ફેક્ટરી છે જેણે વંદે ભારત એક્સપ્રેસ બનાવી હતી. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વધશું. તાજેતરમાં કેન્ડિડેટ કનેક્ટ અને શેર યુ વોટ નામના ભારતમાં વિશિષ્ટ ઉપકરણ કોણે લોન્ચ કર્યા? તો ફેસબુકે. હવે હાલમાં જ લોકસભાની 17મી ચૂંટણી પૂરી થઈ ગઈ અને તે દરમિયાન ફેસબુક દ્વારા શું કરવામાં આવ્યું કે ભાઈ કેન્ડિડેટ કનેક્ટ નામનું એક ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું. માને કે શું કરશે કે ભાઈ તમારા લોકસભાનો મતલબ કે આપણા લોકસભાનો જે પ્રતિનિધિત્વ ઊભો હોય એના વિશે સંપૂર્ણ માહિતી બતાવે છે આ જે શેરી વોટ અને કેન્ડિડેટ કનેક્ટ છે. ઓકે, તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. આગળ વધશું. તાજેતરમાં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ ગદા કયા દેશને આપવામાં આવી છે? તો ભારતને. હવે આ ગદા કોને આપવામાં આવે? તો જે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ટોપ પર રહ્યું હોય એટલે કે પ્રથમ ક્રમાંક પર રહ્યું હોય એને આ ગદા આપવામાં આવે છે. અને ભારત પાસે સતત ત્રીજી વખત આ ગદા આવી છે. ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. હવે આઈસીસીની વાત થઈ છે તો હાલમાં જ આઈસીસી વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે, મતલબ કે ચાલુ થઈ ગયો છે. ક્યાં આગળ? ઇંગ્લેન્ડ અને વેલ્સમાં. કેટલામો વર્લ્ડ કપ છે? તો આપણને ખબર હોવું જોઈએ 12મો વર્લ્ડ કપ છે. કેટલામો? 12મો વર્લ્ડ કપ છે. અને 12મા નંબર પરથી આપણને બીજું શું યાદ આવવું જોઈએ? હાલમાં જ આઈપીએલ પણ પૂરી થઈ ગઈ. તો આઈપીએલ રિગાર્ડિંગ એક સવાલ પૂછી શકે કે ભાઈ આઈપીએલ 2019 કોણ જીત્યું?
તો મુંબઈ જીત્યું છે. કોણ જીત્યું છે? મુંબઈ જીત્યું છે આઈપીએલ 2019. ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. હવે આઈસીસીની વાત થઈ છે. કોની વાત થઈ છે? આઈસીસીની. તો આઈસીસી વિશે પણ થોડું જાણી લઈએ. તો આઈસીસીની સ્થાપના ક્યારે થયેલી? 1909માં. હેડક્વાર્ટર ક્યાં છે? દુબઈ, યુએઈ. ચેરમેન કોણ છે? શશાંક મનોહર. અને સીઈઓ કોણ બન્યા નવા? તો મનુ સાની. અને હાલમાં કાર્યરત કોણ છે? તો ડેવ રિચર્ડસન. ઓકે, 14 જુલાઈ સુધી રહેશે, જ્યાં સુધી વર્લ્ડ કપ ચાલશે. ઓકે, તો આગળ વધશું. 12મા એશિયન એરગન ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો તાઇવાનમાં. ક્યાં કરવામાં આવ્યું હતું? તાઇવાનમાં. કેટલામું સંસ્કરણ છે? 12મું. ઓકે, તો 12મા પરથી આપણને ઘણી ઇવેન્ટ હાલમાં 12મું સંસ્કરણ ચાલી રહ્યું છે, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે 12 નંબર. ઓકે, તો એશિયન એરગન ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો તાઇવાન ખાતે. આગળ વધશું. હવે ફ્રેન્ડ્સ, અમુક સવાલ ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે ખાલી એડ કરી લીધા છે. એના એક્સ્ટ્રા ફેક્ટ જેટલા બનતા હું જરૂર પ્રયત્ન કરીશ આપવાનો. તો ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ છે તો આને એડ કરી લીધું છે. તાજેતરમાં જાહેર થનાર અમદાવાદ મિલિયનર્સમાં કોણ નંબર 1 પર રહ્યું? તો ગૌતમ અદાણી. કોણ રહ્યું છે નંબર 1 પર? ગૌતમ અદાણી. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં જ ભારતીય સેના દ્વારા કઈ નદી પર સૌથી લાંબુ સસ્પેન્શન મૈત્રી બ્રિજ બનાવાયો છે? તો તાજેતરમાં ભારતીય સૈન્ય દ્વારા સિંધુ નદી પર. કઈ નદી પર? સિંધુ નદી પર સૌથી લાંબો સસ્પેન્શન મૈત્રી બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો આના વિશે ખ્યાલ હોવું જોઈએ. નામ છે મૈત્રી બ્રિજ, જે ભારતનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ છે. ઓકે, તો આના વિશે ખ્યાલ હોવું જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં કંધમાલ હરદનને જીઆઈ ટેગ આપવામાં આવ્યો, તે કયા રાજ્યમાંથી મળી આવે છે? તો ઓરિસ્સામાંથી. કયા રાજ્યમાંથી? ઓરિસ્સામાંથી આ જે કંધમાલ હરદર છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જીઆઈ માને શું થશે? તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, માને કે કોઈ પણ ક્ષેત્ર પ્રદેશની જે ફેમસ વસ્તુ હોય એને આ જીઆઈ ટેગ આપવામાં આવે છે. તો તાજેતરમાં કંધમાલ હરદર જે ઓરિસ્સામાંથી મળી આવે છે તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ઓરિસ્સાની વાત થઈ છે તો ઓરિસ્સાનું પાટનગર શું છે? ભુવનેશ્વર. ઓકે, ઓરિસ્સાના જે રાજ્યપાલ કોણ છે? ગણેશીલાલ. ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. અને ઓરિસ્સા વિશે સાંભળો તો જે ઓરિસ્સાનું જે પાટનગર છે, જે ભુવનેશ્વર, ઓકે, તેમાં જ હાલમાં જ 14મો હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો. કેટલામો? 14મો હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો. કોણ જીત્યું એ હોકી વર્લ્ડ કપ? તો બેલ્જિયમ જીત્યું. કોને હરાવી? નેધરલેન્ડને હરાવી. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ જ્યારે ઓરિસ્સા સાંભળો. આગળ વધશું. તાજેતરમાં જ ખોટી અફવાઓને રોકવા માટે કોના દ્વારા ટીપ લાઇન ફ્યુચર શરૂ કરવામાં આવ્યું? તો તાજેતરમાં ખોટી અફવાઓને રોકવા માટે વોટ્સએપ દ્વારા ટીપ લાઇન ફ્યુચર શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? વોટ્સએપ દ્વારા. ઓકે, જે અફવાઓ છે, જે મોબ લિંચિંગની જે ઘટનાઓ છે એને રોકવા માટે વોટ્સએપ દ્વારા ટીપ લાઇન ફ્યુચર શરૂ કરવામાં આવ્યું છે. વાત થઈ છે વોટ્સએપની, તો વોટ્સએપ વિશે થોડું જાણી લઈએ. વોટ્સએપનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. વોટ્સએપના સ્થાપક કોણ છે? જેન કોમ અને બ્રાયન એક્ટોન. ઓકે, અને વોટ્સએપ જે રિલીઝ છે ક્યારે કરવામાં આવ્યું હતું? તો 24 ફેબ્રુઆરી 2009 અથવા તો નવ જાન્યુઆરી પણ તમે યાદ રાખી શકો. બેમાંથી કોઈ પણ એક ડેટ એક્ઝામમાં આવે તો લખી દેજો, કારણ કે વિકિપીડિયામાં બંને ડેટ બતાવે છે. ઓકે, ને વોટ્સએપ ઇન્ડિયાના હેડ કોણ છે? તો અભિજીત બોસ. કોણ છે? અભિજીત બોસ છે વોટ્સએપ ઇન્ડિયાના હેડ. તો જ્યારે પણ વોટ્સએપ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. તાજેતરમાં એશિયન ટૂરથી કોને નવાજવામાં આવ્યા છે? તો પવન મુંજાલને. કોને? પવન મુંજાલને એશિયન ટૂરથી નવાજવામાં આવ્યા. તાજેતરમાં જ સનાદુઆ કયા રાજ્યના લોકસભા ચુનાવ એમ્બેસેડર બન્યા? તો જમ્મુ કાશ્મીરના. કયા રાજ્યના? જમ્મુ કાશ્મીરના લોકસભા ચુનાવ એમ્બેસેડર બન્યા. લોકસભાની વાત થઈ છે તો કેટલામી લોકસભામાં ચૂંટણી યોજાઈ ગઈ? 17મી. કોણ જીત્યું? તો વડાપ્રધાન આપણા જે નવા બન્યા નરેન્દ્ર મોદીની પાર્ટી, બીજેપી અને એનડીએનું એલાયન્સ જીત્યું આ લોકસભાની ચૂંટણી. કેટલા નંબરની હતી? 17મી. જમ્મુ કાશ્મીરની વાત થઈ છે તો જમ્મુ કાશ્મીરના રાજ્યપાલનું નામ શું છે? સત્યપાલ મલિક, જેઓ હંમેશા ચર્ચામાં છે. ઓકે, તો જમ્મુ કાશ્મીર વિશે જ્યારે પણ સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધશું. તાજેતરમાં જ એલઆઈસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તાજેતરમાં જ એલઆઈસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિપિન આનંદની. કોની? વિપિન આનંદની એલઆઈસીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. એલઆઈસી માને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. હવે એલઆઈસીની વાત થઈ છે તો એલઆઈસી વિશે થોડું જાણી લઈએ. એલઆઈસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 સપ્ટેમ્બર 1956. હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ. અને ચેરમેન કોણ છે એલઆઈસીના? એમ આર કુમાર. તો જ્યારે પણ એલઆઈસી વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ફિફા વર્લ્ડ રેન્કિંગ 2019માં ભારત કેટલામાં સ્થાન પર છે? તો 101માં સ્થાન પર છે. કેટલામાં સ્થાન પર છે? 101માં સ્થાન પર છે ભારત ફિફા વર્લ્ડ રેન્કિંગ 2019માં. ટોપ પર કયો દેશ છે? તો ટોપ પર છે રેન્કિંગમાં બેલ્જિયમ. કયો દેશ છે? બેલ્જિયમ. બેલ્જિયમ પરથી આપણને શું યાદ આવવું જોઈએ? મેં તમને હંમેશા યાદ કરાવ્યું છે, બેલ્જિયમ પરથી આપણને જે હોકી વર્લ્ડ કપ છે, ઓકે, 2018નો, એ યાદ આવજે. 14મો હોકી વર્લ્ડ કપ હતો જે ભારતમાં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયો હતો. ઓકે, જેમાં વિજય કોને થયો હતો? તો બેલ્જિયમનો. કોને હરાવી? નેધરલેન્ડને.
હવે ફીફા વર્લ્ડ કપની વાત થઈ છે, ફીફા વર્લ્ડની વાત થઈ છે, તો ફીફા વર્લ્ડ કપ યાદ આવું જોઈએ, ક્યારે યોજાયો? 2018માં. કોણ જીત્યું? તો ફ્રાન્સ જીત્યું. કોને હરાવી? ક્રોએશિયાને હરાવી. અને ફીફા વર્લ્ડ કપ કેટલામો હતો? આ તો 21મો હતો. કયા દેશમાં યોજાયો? તો રશિયામાં યોજાયો. તો આપણને આવી રીતના કડકડાટ માહિતી યાદ હોવી જોઈએ. વાત થઈ છે ફીફાની, તો ફીફા વિશે પણ થોડું જાણી લઈએ. ફીફાનું ફૂલ ફોર્મ શું થશે? ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન. શું થશે? ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન ફીફાનું ફૂલ ફોર્મ થશે. સ્થાપના શું? સ્થાપના ક્યારે થઈ? 21 મે 1904. હેડક્વાર્ટર ક્યાં છે? ઝ્યુરિચ સ્વિટ્ઝર્લેન્ડ. અને પ્રેસિડેન્ટ છે ગિયાની ઇન્ફાન્ટિનો. કોણ છે પ્રેસિડેન્ટ? ગિયાની ઇન્ફાન્ટિનો ફીફાના પ્રેસિડેન્ટ છે. તો જ્યારે પણ ફીફા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધશું. તાજેતરમાં જ કયા રેલવે સ્ટેશનનું નામ બદલીને ડૉક્ટર એમજી રામચંદ્રન રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું? તો તાજેતરમાં ચેન્નઈ રેલવે સ્ટેશનનું નામ બદલીને ડૉક્ટર એમજી રામચંદ્રન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. હવે ચેન્નઈ પરથી તમને શું યાદ આવવું જોઈએ? શું છે સવાલ? ચેન્નઈ પરથી તમને શું યાદ આવવું જોઈએ? તમે આગળ વિડીયો દેખ્યો છે, તમને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ ચેન્નઈ સાંભળું ત્યારે તમને શું યાદ આવવું જોઈએ. ઓકે, આગળ વધશું. તાજેતરમાં જ નાસ્કોમના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કેશવ મુરગેશની. કોની? કેશવ મુરગેશની નાસ્કોમના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વાત થઈ છે નાસ્કોમની. ફ્રેન્ડ, તો નાસ્કોમનું ફૂલફોર્મ યાદ રાખજો, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ. શું થશે? નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ નાસ્કોમનું ફૂલફોર્મ થશે. સ્થાપના ક્યારે થઈ હતી નાસ્કોમની? 1 માર્ચ 1988. અને હેડક્વાર્ટર ક્યાં છે નાસ્કોમનું? તો નોઈડા, ઉત્તર પ્રદેશ. તો જ્યારે પણ નાસ્કોમ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધીએ. તાજેતરમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કોની નિમણૂક કરવામાં આવી છે વિશ્વ બેંકના અધ્યક્ષના રૂપમાં? તો ડેવિડ મલપાસ. કોની? ડેવિડ મલપાસની વર્લ્ડ બેંકના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. વાત થઈ છે વર્લ્ડ બેંકની. તો ફ્રેન્ડ્સ, વર્લ્ડ બેંકની સ્થાપના જો એક્ઝામમાં 1945 આવતો 1945, 44 આવતો 44, બંનેમાંથી ગમે તે લખી શકો છો. ગૂગલ પર સર્ચ કરશો તો વિકિપીડિયા અને અંદર સાઇટમાં બંને અલગ અલગ છે. 1માં 1945 છે, 1માં 1944 છે. તો કોઈ પણ એક લખી શકશો. ઓકે, હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસી. વર્લ્ડ બેંકનું પ્રેસિડેન્ટ કોણ છે? ડેવિડ મલપાસ. અને સીઈઓ છે ક્રિસ્ટિના જ્યોર્જિયા. કોણ છે? ક્રિસ્ટિના જ્યોર્જિયા સીઈઓ છે વર્લ્ડ બેંકના. આગળ વધશું. તાજેતરમાં જ પ્રદીપ નંદરાજ યોગે કઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા? તો બોમ્બે હાઈકોર્ટના. કઈ હાઈકોર્ટના? બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા. કોણે? તો પ્રદીપ નંદરાજ યોગે. ઓકે, આપણે આગળ બીજા મહત્ત્વના જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે એની વાત કરતા રહીશું. આપણે પાછળ જ્યારે આગળ આવશે ત્યારે બધા એકસાથે રિકોલ કરી લઈશું. બોમ્બે ક્યાં આવ્યું છે? મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્ર વિશે જાણી લઈએ. તો મહારાષ્ટ્રનું પાટનગર શું છે? મુંબઈ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. અને મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે કોણ છે? સી વિદ્યાસાગર રાવ. ઓકે, તો જ્યારે પણ મહારાષ્ટ્ર વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધશું. તાજેતરમાં જ કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ટી બી રાધાકૃષ્ણન. કોની? ટી બી રાધાકૃષ્ણન. ઓકે, તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની? તો ટી બી રાધાકૃષ્ણન. કોલકાતા ક્યાંનું પાટનગર છે? તો પશ્ચિમ બંગાળનું છે. ઓકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. કોણ છે? મમતા બેનર્જી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. અને રાજ્યપાલ કોણ છે? તો કેસરીનાથ ત્રિપાઠી. કોણ છે? કેસરીનાથ ત્રિપાઠી. ફ્રેન્ડ, જેટલા પણ મહત્ત્વના સવાલ છે આ 75 સવાલમાં આવરી લીધા છે 2 મહિનાના. ઓકે, એપ્રિલ અને મેના. અને જે લોકો ડેલી દેખી રહ્યા છે એમના માટે આ રિવિઝન છે. અને ડેલીમાં આપણે જેટલા પણ સવાલ લેતા હોય છે ત્યારે તમામ ક્વેશ્ચનનું રિવિઝન કરાવતા હોય છે. આ ક્વેશ્ચન એ લોકો માટે છે જે લોકોની કાલે એક્ઝામ છે. ઓકે, એના રિગાર્ડિંગ આ 75 સવાલ છે કે જેને વાંચીને બસ આમાંથી જ કોઈ તમારા જે સવાલ આવવાના છે આમાંથી જ આવશે. આગળ વધશું. આ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ગુજરાતના પ્રથમ મહિલા સાંસદ બનનાર મણિબેન પટેલ કઈ બેઠક પરથી ચૂંટાયા હતા? અહીં 6ની જગ્યાએ 2 આવશે. ઓકે, તો ખેડા બેઠક પરથી ચૂંટાયા હતા. કોણ? મણિબેન પટેલ. નામ યાદ રાખજો, મણિબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા સાંસદ કોણ? તો મણિબેન પટેલ. કોઈ પૂછી લે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો આનંદીબેન પટેલ. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધશું. તાજેતરમાં જ કયા ખેલાડીએ મલેશિયા ઓપન ખિતાબ જીત્યો છે? તો લિન ડેન. કોણે જીત્યો? લિન ડેને મલેશિયા ઓપન ખિતાબ જીત્યો છે. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તાજેતરમાં જ પવનહંસ હેલિકોપ્ટરના સીએમડીના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઉષા પધી. કોની કરવામાં આવી છે? ઉષા પધીની નિમણૂક કરવામાં આવી છે પવનહંસ હેલિકોપ્ટરના સીએમડીના રૂપમાં. ઓકે, તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં સૌ પ્રથમ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરનાર ચૂંટણી કમિશનર કોણ હતા? તો ટીએન સેશન. કોણ હતા? ટીએન સેશન. ભારતમાં પ્રથમ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરનાર ચૂંટણી કમિશનર હતા. હવે ઇલેક્શન કમિશનરની વાત થઈ છે. તો ભારતના પ્રથમ ઇલેક્શન કમિશનર હતા? તો સુકુમાર સેન. કોણ હતા? સુકુમાર સેન. અને કોઈ પૂછી લે ભાઈ ભારતના વર્તમાન ઇલેક્શન કમિશનર કોણ છે?
તો સુનિલ અરોરા કેટલામાં છે? 23માં છે. ઓકે, ઇલેક્શન પરથી એક બીજો સવાલ પણ પૂછાઈ શકાય કે ભાઈ રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં? તો 25 જાન્યુઆરીના રોજ. ક્યારે? 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ મનાવવામાં આવે છે, તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તાજેતરમાં જ ભારતના કયા રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું? તો ગુવાહાટી રેલવે સ્ટેશન. કયું? ગુવાહાટી રેલવે સ્ટેશન બન્યું છે ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર, તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં જ બોલ્ડ કુરુક્ષેત્ર 2019 સૈન્ય અભ્યાસ ભારત અને બીજા કયા દેશ વચ્ચે શરૂ થયો? તો સિંગાપુર વચ્ચે થયો છે બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ. ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે તમારી એક્ઝામમાં, ઘણીવાર ચર્ચામાં રહ્યો છે. ઓકે, તો બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ કોનો? તો ભારત અને સિંગાપુર વચ્ચેનો. કયા દેશમાં ગૂગલ દ્વારા સૌ પ્રથમ ડ્રોન ડિલિવરી આપવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયા દેશમાં. કયા દેશમાં? ઓસ્ટ્રેલિયા દેશમાં સૌ પ્રથમ ડ્રોન ડિલિવરી આપવામાં આવી છે. કયા? તો ઓસ્ટ્રેલિયા દેશમાં. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તાજેતરમાં જ IMF 2019-20 માટે ભારતનો આર્થિક દર કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 7.3%, કેટલો? 7.3% રહેવાનો અનુમાન લગાવ્યો છે ભારતનો આર્થિક દર. હવે મેં કાલના વિડીયોમાં એટલે કે 6 જૂનના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી. ઓકે, તો જેમાં મેં બધા જ જેટલા પણ જે હાલમાં જ અનુમાન બહાર પાડ્યા છે બધા વિશે ચર્ચા કરી. જેમ કે વર્લ્ડ બેંકે જે અનુમાન કર્યું ભારત માટે આર્થિક દર 2019-20 માટે, તો વર્લ્ડ બેંકના અનુમાન પ્રમાણે ભારતનો આર્થિક દર 7.5% રહેશે. RBI પ્રમાણે 7.2% રહેશે. એશિયન ડેવલપમેન્ટ બેંક પ્રમાણે ભારતનો આર્થિક દર જે છે એ પણ 7.2% રહેશે. IMF પ્રમાણે કેટલો રહેશે? તો 7.3%. મૂડીઝના સર્વે પ્રમાણે ભારતનો આર્થિક દર 7.3% રહેશે. અને ફિક્કીના જે આર્થિક દર છે એના અનુમાન પ્રમાણે ભારતનો જે આર્થિક દર છે 7.1% રહેશે. તો ફ્રેન્ડ્સ, આ એક ટેબલ મેં બનાવ્યું છે, યાદ રાખજો, એક્ઝામમાં આમાંથી કોઈ એક આવી શકે. ઓકે, તો આ ટેબલને યાદ રાખજો. તાજેતરમાં જ આંધ્રપ્રદેશ રાજ્યના હાઈકોર્ટના પ્રથમ મુખ્ય જજ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તાજેતરમાં આંધ્રપ્રદેશ રાજ્યના હાઈકોર્ટના મુખ્ય પ્રથમ જજ તરીકે વિક્રમનાથની નિમણૂક કરવામાં આવી. કોની? વિક્રમનાથની નિમણૂક કરવામાં આવી. ઓપ્શનમાં તમે દેખી શકો છો TV રાધાકૃષ્ણનની. કયા રાજ્યમાં? તો પશ્ચિમ બંગાળ એટલે કે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય જજ તરીકે નિમણૂક કરવામાં આવી. કોની? TV રાધાકૃષ્ણની. અને વિક્રમનાથની આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના સદભાવના દૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિતાલી રાજની. કોની નિમણૂક કરવામાં આવી છે? મિતાલી રાજની નિમણૂક કરવામાં આવી છે સદભાવના દૂત તરીકે, તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, આ પૂછાઈ શકે છે એટલા માટે આને ઇન્ક્લુડ કર્યો છે. આગળ વધીએ. તાજેતરમાં જ કયા શહેરના તમામ પેટ્રોલ પંપને કેશલેસ જાહેર કરવામાં આવે છે? તો કયા શહેરના તમામ પેટ્રોલ પંપને? ગુવાહાટી જે અસમમાં આવેલું છે તેના તમામ પેટ્રોલ પંપને કેશલેસ જાહેર કરવામાં આવે. ફ્રેન્ડ્સ, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધશું. તાજેતરમાં નાસા દ્વારા કયા ગ્રહના ઉપગ્રહ પર 100 મીટર ઊંડા તળાવની શોધ કરવામાં આવી છે? તો શનિના ઉપગ્રહ ટાઇટન પર. ક્યાં આગળ? શનિના ઉપગ્રહ ટાઇટન પર નાસા દ્વારા 100 મીટર ઊંડા તળાવની શોધ કરવામાં આવી છે, તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં 2020માં G20 શિખર સંમેલનની મેજબાની કયો દેશ કરશે? તો સૌદી અરેબિયા કરશે. કયો દેશ કરશે? સૌદી અરેબિયા કરશે 2020માં G20 શિખર સંમેલનની મેજબાની. ત્યારબાદ બીજો એક સવાલ બને છે, તાજેતરમાં જ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કોની સાથે મળીને લર્નિંગ કોઇન લોન્ચ કર્યો છે? તો વિશ્વ બેંક સાથે. કોની સાથે? વિશ્વ બેંક સાથે, તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં જ કયા દેશ દ્વારા પોતાના પ્રથમ ઉપગ્રહ રાવણ 1 લોન્ચ કરાયો? તો શ્રીલંકા દેશ દ્વારા. કોના? કયા દેશ દ્વારા? શ્રીલંકા દેશ દ્વારા પોતાનો પ્રથમ ઉપગ્રહ રાવણ 1. નામ યાદ રાખજો, રાવણ 1, તો શ્રીલંકા યાદ આવવું જોઈએ. ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો છે? તો USA વર્જિનિયાથી લોન્ચ કરવામાં આવ્યો છે. ક્યાંથી? USA વર્જિનિયાથી. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં જાહેર થયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં કયો દેશ ટોચ પર રહ્યો? તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નોર્વે દેશ ટોચ પર રહ્યો. અને ભારતનો રેન્ક કેટલામાં હતો? તો આ રેન્કિંગમાં ભારતનો રેન્ક હતો 140મો. કેટલામાં? 140મો રેન્ક હતો ભારતનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં. આગળ વધીએ. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે કયા દેશ પર પ્રતિબંધ લગાવ્યો? તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે પાકિસ્તાન દેશ પર પ્રતિબંધ લગાવ્યો. કયા દેશ પર? પાકિસ્તાન દેશ પર પ્રતિબંધ લગાવ્યો. હવે હોકીની વાત થઈ છે તો હાલમાં જ જે અજલાન શાહ કપ છે કોણ જીત્યું? તો કોણ જીત્યું છે? સાઉથ કોરિયા. ભારતને હરાવીને સાઉથ કોરિયા જીત્યું. અને સુલતાન અજલાન શાહ કપ મલેશિયામાં યોજાયો હતો. ત્યારબાદ હોકી વર્લ્ડ કપ કોણ જીત્યું? તો બેલ્જિયમ જીત્યું. અને બીજો શું યાદ આવજે હોકી પરથી, ભારતીય હોકી ટીમના કોચ કોણ છે? હાલમાં જ નિયુક્તિ થઈ છે ગ્રાહમ રીડ, જેઓ ઓસ્ટ્રેલિયાના છે. ઓકે, આગળ વધીએ.
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વરુણ નામનો સૈન્ય અભ્યાસ શરૂ કર્યો હતો? ફ્રાન્સ સાથે. કયા દેશ સાથે? ફ્રાન્સ સાથે. એવી રીતના આપણને બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસ યાદ આવજે, કયા દેશ સાથે? તો સિંગાપુર દેશ સાથે. તો આવી રીતના આપણને પાછલું પણ રિપીટ થતું જવું જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં જ રવીન્દ્રનાથ ટાગોર પુરસ્કાર 2019 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાણાદાસ ગુપ્તાને. કોને? રાણાદાસ ગુપ્તાને રવીન્દ્રનાથ ટાગોર પુરસ્કાર 2019 સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આપણને એક બીજો સન્માન પણ યાદ આવવો જોઈએ, સરસ્વતી સન્માન. હાલમાં જ સરસ્વતી સન્માન એવોર્ડથી કોને સન્માનિત કર્યા? તો કે શિવા રેડ્ડી. કોને? કે શિવા રેડ્ડીને સરસ્વતી સન્માન 2019 સન્માનિત કર્યા. તો આ પણ તમને યાદ હોવું જોઈએ ફ્રેન્ડ્સ, આ બેમાંથી કોઈ એક આવી શકે. રવીન્દ્રનાથ ટાગોર પુરસ્કાર, રાણાદાસ ગુપ્તા, સરસ્વતી સન્માન, કે શિવા રેડ્ડી. આગળ વધીએ. તાજેતરમાં જ આવેલા રિપોર્ટ અનુસાર સૈન્ય માટે સૌથી વધુ ખર્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ કયો બન્યો? તો સૈન્ય માટે સૌથી વધુ ખર્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે ભારત. તો પ્રથમ કયો છે? યુએસએ. સેકન્ડ પર છે ચીન અને થર્ડ પર છે સાઉદી અરેબિયા. ઓકે, સૈન્ય પાછળ ખર્ચા કરનારમાં ભારતનો કયો રેન્ક છે? ચોથો. પ્રથમ પર યુએસએ, સેકન્ડ પર ચીન અને થર્ડ પર સાઉદી અરેબિયા. તો જ્યારે પણ સૈન્ય પર ખર્ચા વિશેની વાત આવે ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. આગળ વધીએ. તાજેતરમાં જ એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપ 2019 કયો દેશ ટોચ પર રહ્યો? તો એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપ 2019 કયો દેશ ટોચ પર રહ્યો? તો ઈરાન દેશ ટોચ પર રહ્યો. સેકન્ડ પર ચીન, થર્ડ પર જાપાન. ભારત આ ચેમ્પિયનશીપમાં 8મા નંબર પર રહ્યું. કેટલા નંબર પર? 8મા નંબર પર રહ્યું. શેમાં? એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપ 2019. આગળ વધીએ. તાજેતરમાં BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટરના રૂપમાં કોની નિમણૂક કરી છે? સની બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટરના રૂપમાં જયશ્રી વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. કોની? જયશ્રી વ્યાસની નિમણૂક કરવામાં આવી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટરના રૂપમાં. નામ યાદ રાખજો, જયશ્રી વ્યાસ. આગળ વધીએ. તાજેતરમાં જ મેરી લેબર્ન, ઓકે, નોટ મેલબોર્ન. ઓકે, મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં આવ્યું છે, આ બ્રિટિશમાં છે. ઓકે, બ્રિટનમાં છે. આ છે મેરી લેબર્ન ક્રિકેટ ક્લબની વાત છે. તો મેરી લેબર્ન ક્રિકેટ ક્લબના ગેર બ્રિટિશ અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કુમાર સંગાકારા, જેઓ શ્રીલંકાના લેફ્ટ હેન્ડ વિકેટ કીપર બેટ્સમેન હતા અને તેઓ હાલમાં નિવૃત્ત થઈ ગયા છે. તેમને ગેર બ્રિટિશ અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. ક્યાંના? તો મેરી લેબર્ન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ તરીકે. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની નંબર પ્લેટ માટે કયા કલરને મંજૂરી આપવામાં આવી છે? તો તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની નંબર પ્લેટ માટે લીલા રંગની મંજૂરી આપવામાં આવી છે. કયા રંગની? લીલા, જે લીલો રંગ છે એની મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિક વાહનોની નંબર પ્લેટ માટે. ઓકે, અને આ અનિવાર્ય છે. ક્લિયર છે? આગળ વધીએ. તાજેતરમાં જ હોકી ઇન્ડિયા દ્વારા કોને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તાજેતરમાં હોકી ઇન્ડિયા દ્વારા પી આર શ્રી જેશને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યનો સ્થાપના દિવસ 1 મેના રોજ મનાવવામાં આવ્યો? તો 1 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેનો સ્થાપના દિવસ 1 મેના રોજ મનાવવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને એક દિવસે અલગ થયા હતા ક્યારે? 1 મે 1960 રોજ. અને એ દિવસથી ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે 1 મેના રોજ. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. તાજેતરમાં ચંદ્રના અભ્યાસ માટે આદિત્ય L1 નામનું પ્રોબ મોકલવાની જાહેરાત કોણે કરી? તો ઇસરો દ્વારા કરવામાં આવી છે. કોના દ્વારા? ઇસરો દ્વારા કરવામાં આવી છે આદિત્ય L1 નામનું પ્રોબ મોકલવાની જાહેરાત. હવે આપણે ઇસરો વિશે ઘણીવાર આપણે માહિતી શેર કરી છે, ફરીથી વાત કરીએ ઇસરોની. ઇસરોનું ફૂલ ફોર્મ શું થશે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું થશે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરોનો અધ્યક્ષ કોણ છે? કે સિવન. કોણ છે? કે સિવન. અને ઇસરોનું હેડક્વાર્ટર ક્યાં છે? બેંગલોરુ. ઓકે, તો જ્યારે પણ ઇસરો વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. તાજેતરમાં જ કયા દેશનો ઉપગ્રહ મોમો 3 ચંદ્રની બહારની કક્ષામાં પહોંચ્યો છે? તો જાપાન દેશનો ઉપગ્રહ મોમો 3 ચંદ્રની બહારની કક્ષામાં પહોંચ્યો છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં જ RBI દ્વારા કઈ બેંકને 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? તો તાજેતરમાં જ RBI દ્વારા યસ બેંકને, કઈ બેંકને? યસ બેંકને 11 લાખનો દંડ ફટકાર્યો છે. કોના દ્વારા? RBI દ્વારા. ઓકે, RBIની વાત થઈ છે તો RBI વિશે જાણી લઈએ. RBIનું ફૂલ ફોર્મ થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBIના ગવર્નર કોણ છે વર્તમાન? શશિકાંત દાસ. કોણ છે? શશિકાંત દાસ. કેટલામાં છે? તો 25મા છે. કેટલામાં? 25મા ગવર્નર છે. 24મા કોણ હતા? ઉર્જિત પટેલ. ઓકે, અને જો કોઈ પૂછી લે કે ભાઈ શું કહે,
જો કોઈ પૂછી લે કે એ પ્રથમ બ્રિટિશ ગવર્નર કોણ હતા, તો ઓસબોર્ન સ્મિથ. કોણ હતા? ઓસબોર્ન સ્મિથ હતા પ્રથમ બ્રિટિશ ગવર્નર. અને પૂછી લે કે ભાઈ પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા, તો સી ડી દેશમુખ. આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935. ક્યારે? 1 એપ્રિલ 1935. તો જ્યારે પણ આરબીઆઈ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. તાજેતરમાં ધ કેરવન મેગેઝિન દ્વારા એસીજે એવોર્ડ કયા લેખને આપવામાં આવ્યો? તો કેરવન મેગેઝિન દ્વારા એસીજે એવોર્ડ કોલગેટ 2.0ને આપવામાં આવ્યો. કોને આપવામાં આવ્યો? કોલગેટ 2.0ને એસીજે એવોર્ડ આપવામાં આવ્યો. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. અમેરિકાનું સર્વોચ્ચ સમ્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ કોને આપવામાં આવશે? તો ટાઈગર વુડ્સને. કોને? ટાઈગર વુડ્સને, જેવો ગોલ્ફર છે તેને અમેરિકાનું સર્વોચ્ચ સમ્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ આપવામાં આવશે. ઇસરો મે મહિનાના અંતમાં કયો ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરશે? તો ઇસરો મે મહિનાના અંતમાં કયો લોન્ચ કર્યો તો ઉપગ્રહ? તો રિસ્તા 2BR1. કયો લોન્ચ કર્યો? રિસ્તા 2BR1. આગળ વધીએ. તાજેતરમાં જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની કયા રાજ્યના મુખ્ય જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો રાજસ્થાન રાજ્યના મુખ્ય જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની. કોની? જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની રાજસ્થાન રાજ્યના મુખ્ય જજ એટલે કે ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે હાઈકોર્ટના. ઓકે, આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તાજેતરમાં મેન્ત્રાએ પોતાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદ કરી? તો તાજેતરમાં મેન્ત્રાએ પોતાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. ઓકે, વિરાટ કોહલી જે ક્રિકેટર છે અને અનુષ્કા શર્મા જેઓ એક્ટ્રેસ છે, એમની પસંદગી કરી છે મેન્ત્રાએ પોતાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. આગળ વધશો. તાજેતરમાં G7 દેશોની બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો ફ્રાન્સમાં કરવામાં આવશે. 2019ના G7 દેશોની બેઠકનું આયોજન ફ્રાન્સમાં કરવામાં આવશે. એવી રીતના આપણને 2019ના G20 સમિટનું પણ ખ્યાલ હોવું જોઈએ. ક્યાં કરવામાં આવશે? જાપાનમાં. ઓકે, હાલમાં જૂનમાં જ કરવામાં આવશે, જાપાનના ઓસાકામાં કરવામાં આવશે ભારતના G20 મતલબ કે 2019ના G20 બેઠકનું જે સમિટ છે એનું આયોજન. ઓકે, જેમાં ભારત તરફથી કોણ ભાગ લેશે? તો નાણામંત્રી નિર્મલા સીતારામન. ઓકે, અને તેમની પ્રથમ યાત્રા હશે વિદેશ મંત્રી તરીકે. ત્યારબાદ કોઈ પૂછી લે 2020ના G20 સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે સમિટનું? તો સાઉદી અરબ. અને 2022ના G20 સમિટનું આયોજન ઇન્ડિયા કરવામાં આવશે. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તાજેતરમાં જ કયા ખેલાડીની આત્મકથા ગેમ ચેન્જરનું વિમોચન કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જે આત્મકથાનું નામ છે ગેમ ચેન્જર, એનું વિમોચન કયા ખેલાડીની આત્મકથા છે? તો સઈદ અફ્રીદીની આત્મકથા છે, જેઓ પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી હતા, જેઓ રિટાયર થઈ ગયા છે. તેમની જે આત્મકથા છે એનું નામ શું છે? ગેમ ચેન્જર, જેનું હાલમાં જ વિમોચન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ નાણાં પંચના આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ. કોની? કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની નાણાં પંચના આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જ કોને ભારતીય વોલીબોલ ટીમના કોચ તરીકે પસંદ કરવામાં આવી છે? તો ડ્રેગન મિહલવિક. કોની? ડ્રેગન મિહલવિકની ભારતીય વોલીબોલ ટીમના કોચ તરીકે પસંદગી કરવામાં આવી. હવે એ સિવાય આપણને બીજા બે મહત્ત્વના કોચ વિશે ખ્યાલ હોવો જોઈએ. એક તો ભારતીય હોકી ટીમના કોચ અને એક ભારતીય ક્રિકેટ ટીમના કોચ. ભારતીય હોકી ટીમના કોચ કોણ છે? ગ્રેહામ રીડ. કોણ છે? ગ્રેહામ રીડ. અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ કોણ છે? રવિ શાસ્ત્રી. અને ડ્રેગન મિહલવિક કઈ ટીમના કોચ છે? વોલીબોલ ટીમના. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં જ આતંકવાદ વિરોધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવ્યો. શા કારણે? તો 21 મેના રોજ વડાપ્રધાન રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું. ભૂતપૂર્વ લીટેના આત્મઘાતી હુમલા દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. લીટે એક પ્રકારની પોલિટિકલ પાર્ટી સાથે આતંકવાદ સાથે સંકળાયેલ સંગઠન પણ છે, જેના પર હાલમાં પ્રતિબંધ લાગેલો છે. લીટેમાને લિબરેશન ટાઈગર ઓફ તમિલ એલમ. શું થશે? લિબરેશન ટાઈગર ઓફ તમિલ એલમ લીટેનું ફૂલફોર્મ થશે. તો જ્યારે પણ આતંકવાદ વિરોધ દિવસ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. તાજેતરમાં જ વર્લ્ડ બુક ઓફ લંડન દ્વારા સૌથી વધુ પસંદગીના કોમેડિયન તરીકે કોને જાહેર કરવામાં આવ્યા છે? તો કપિલ શર્માને. કોને? કપિલ શર્માને વર્લ્ડ બુક ઓફ લંડન દ્વારા સૌથી વધુ પસંદગીના કોમેડિયન તરીકે જાહેર કરાયા. ફ્રેન્ડ્સ, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે. ત્યારબાદ સવાલ છે, તાજેતરમાં જ ભારતની કઈ બેંક ટોપ 3 ગ્રામીણ બેંકમાં સ્થાન પામી છે? તો ત્રિપુરા ગ્રામીણ બેંક, જે વર્લ્ડની ટોપ 3 ગ્રામીણ બેંકમાં સ્થાન પામી છે. તો ભારતની કઈ બેંક છે જે ટોપ 3માં? તો ત્રિપુરા ગ્રામીણ બેંક. તાજેતરમાં જ મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર કોણે જીત્યો? તો તાજેતરમાં જ મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર જીત્યા છે જોખા અલારથી. કોણ જીત્યા? જોખા અલારથી. કઈ બુક માટે? તો એમની બુક છે સેલેસ્ટિયલ બોડીઝ માટે આપવામાં આવ્યો છે મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર.
કોણ જીત્યું? તો જોખા આલરથી, નામ યાદ રાખજો, જોખા આલરથી મેન બુકર. તાજેતરમાં જ ગ્લોબલ એશિયન ઓફ ઇયર 2018-19 માટે એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ગ્લોબલ એશિયન ઓફ ધ ઇયર 2018-19 એવોર્ડ ડૉક્ટર હેમા દિવાકરને આપવામાં આવ્યો. કોને? ડૉક્ટર હેમા દિવાકરને આપવામાં આવ્યો ગ્લોબલ જે એશિયન ઓફ ધ ઇયરનો. ત્યારબાદ એક બીજો સવાલ છે, તાજેતરમાં જ ઇસરો દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ રીસેટ 2B સફળતાપૂર્વક લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું? તો જે રીસેટ 2B સફળતાપૂર્વક લોન્ચિંગ શ્રી હરિકોટા ખાતેથી કરવામાં આવ્યું છે. રીસેટનું ફૂલફોર્મ શું થશે? રડાર ઇમેજિંગ એન્ડ સેટેલાઇટ. શું થશે? રડાર ઇમેજિંગ એન્ડ સેટેલાઇટ રીસેટનું ફૂલફોર્મ થશે. આગળ વધીએ, તાજેતરમાં જ માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારી પ્રથમ અશ્વેત મહિલા કોણ બની? ફ્રેન્ડ ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો, પ્રથમ અશ્વેત મહિલા કોણ બની? તો સરાત ફુમેલો. કોણ બન્યા છે? સરાત ફુમેલો, માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ અશ્વેત મહિલા. ત્યારબાદ સવાલ છે, તાજેતરમાં જ કયા રાજ્ય સરકાર દ્વારા ઉજાલા ક્લિનિકોને ફરીવાર શરૂ કરવાની જાહેરાત કરી છે? તો રાજસ્થાન સરકાર દ્વારા, રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા ઉજાલા ક્લિનિકોને ફરીવાર શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? અશોક ગેહલોત. આગળ વધી, તાજેતરમાં જ WHO દ્વારા કયા દેશોને મલેરિયા મુક્ત દેશો જાહેર કર્યા? તો અલ્જીરિયા અને અર્જેન્ટિના. કયા દેશોને? અલ્જીરિયા અને અર્જેન્ટિનાને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મલેરિયા મુક્ત જાહેર કર્યા. હવે WHOની વાત થઈ છે તો WHO વિશે થોડું જાણી લઈએ. એનું હેડક્વાર્ટર પૂછી લે છે, ક્યાં છે WHOનું હેડક્વાર્ટર? જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ. હેડ કોણ છે? ટેડ્રોસ અધાનમ. સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 એપ્રિલ 1948. ઓકે, અને 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે. અને WHO વિશે બે સવાલ એક પૂછાઈ શકે. એક તો હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ કોણ બન્યા? પ્રમુખ વૈજ્ઞાનિક કોણ બન્યા? તો સૌમ્યા સ્વામીનાથન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વૈજ્ઞાનિક બન્યા છે સૌમ્યા સ્વામીનાથન. અને હાલમાં જ WHOના 15 પ્રદૂષિત શહેરોના ટોપ પર કયું હતું? કાનપુર, જેમાં 14 ભારતના હતા. આગળ વધશું, તાજેતરમાં જ કયો દેશ કિડ્સ રાઇટ ઇન્ડેક્સ 2019 ટોચ પર રહ્યો? તો આઇસલેન્ડ. પોર્ટુગલ 2nd પર રહ્યો અને ભારત 170 નંબર પર રહ્યો. શેમાં? તો કિડ્સ રાઇટ ઇન્ડેક્સમાં, બાળકોના અધિકારોમાં ભારત કયા નંબર પર રહ્યો? તો 170 પર. ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. તાજેતરમાં જ નાહિદા મંજૂર કયા રાજ્યની એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બની? તો જમ્મુ કાશ્મીર રાજ્યની. કયા રાજ્યની? જમ્મુ કાશ્મીર રાજ્યની નાહિદા મંજૂર એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બની. ત્યારબાદ છે, સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા કોણ છે? તો કામી રીતા, જેઓ નેપાળના છે. કોણ છે? કામી રીતા સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા છે. ત્યારબાદ સરાય ખમેલું એવરેસ્ટ સર કરનાર પ્રથમ અશ્વેત મહિલા છે. કોણ? સરાય ખમેલું. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. તાજેતરમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી લગાતાર એટલે કે સતત 5મી વખત શપથ લેશે? તો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક. કોણ? ઓરિસ્સાના જે મુખ્યમંત્રી છે નવીન પટનાયક સતત 5મી વખત શપથ લેશે ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે. ત્યારબાદ એક સવાલ છે, તાજેતરમાં જ પૂર્ણ થયેલ 17મી લોકસભામાં કુલ કેટલી મહિલાઓ ચૂંટાઈ આવી? તો 78. કેટલી? 78 ચૂંટાઈ આવી છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં સૌથી વધુ મહિલાઓની સંખ્યા છે. ઓકે, હવે આ જે લોકસભા ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ જે મહત્ત્વના ખાતા છે, જેમ કે તમને ખ્યાલ હોવું જોઈએ, ભારતના નાણામંત્રી કોણ બન્યા? નિર્મલા સીતારમણ. રક્ષામંત્રી બન્યા રાજનાથસિંહ. ગૃહમંત્રી બન્યા અમિત શાહ. ઓકે, તો આ મહત્ત્વના ખાતા છે, એના વિશે ખ્યાલ હોવું જોઈએ. આપણે કોમ્યુનિટી ટેબમાં જે મહત્ત્વની જે નિયુક્તિ છે એનો આખો ફોટો મૂક્યો છે, તમે એ દેખી શકો છો. ઓકે, એને એકવાર રેફર કરી લેજો, એમાંથી એક સવાલ આવી શકે તમારી એક્ઝામમાં. આગળ વધીશું, તાજેતરમાં જગમોહન રેડ્ડી કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે? તો આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોણ? જગનમોહન રેડ્ડી. અને ભાષાના આધારે અલગ થનાર પ્રથમ રાજ્ય હતું આંધ્રપ્રદેશ. ત્યારબાદ સવાલ છે, સૌથી નાની ઉંમરમાં લોકસભા સાંસદ બનનાર મહિલાનું નામ જણાવો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, ચંદ્રની મુર્મી. કોણ છે? ચંદ્રની મુર્મી સૌથી નાની ઉંમરના લોકસભા સાંસદ બનનાર મહિલા છે, જેમની ઉંમર કેટલી છે? 25 વર્ષ. કયા રાજ્યના છે? ઓરિસ્સા. અને કઈ સીટ પરથી જીત્યા? તો કોંજાર બેઠક. ઓરિસ્સાના કોંજાર બેઠક પરથી તેઓ જીત્યા છે. તો નામ યાદ રાખજો, ચંદ્રની મુર્મી. ઓકે, આગળ વધીશું આજના લાસ્ટ ક્વેશ્ચન પર. તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે? તો પેમા ખાંડુ શપથ લેશે. કોણ? પેમા ખાંડુ શપથ લેશે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે. કેટલીમી વખત? બીજી વખત આ શપથ લેશે પેમા ખાંડુ. તો આના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, આ હતો તમારા માટે એક્ઝામ રિલેટેડ વિડીયો.
તો જેટલા પણ મેક્સિમમ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ જ લીધા છે, અને આ 75 ક્વેશ્ચન કરી લેશો તો આમાંથી જ મોસ્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન આવી જશે. ઓકે, અને જે લોકો ડેલી કરંટ અફેર્સ દેખે છે તો એમને ડેલી રિવિઝન તો મળતું રહે છે. જો તમે ડેલી દેખતા હશો તો તમને આ બધા જે આ મંથલી સિરીઝ છે એની જરૂર નહીં પડે. ડેલી જે દેખે છે એમને હંમેશા રિવિઝન થતું રહે છે મોસ્ટ ટાઈમ બી સવાલનું. જો તમે મારો ખાલી એક વિડીયો દેખતા હશો ડેલીનો, ખાલી કાલનો જ રિપીટ કરીને દેખી લેજો તો તમને ખ્યાલ આવે. પહેલી વાર દેખતા હોય તો ડેલીનો એક વાર વિડીયો દેખશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતના કરંટ અને જીકે કો રિલેટેડ છે, અથવા તો કોઈ પણ વસ્તુ કેવી રીતના કો લિંક થતી હોય છે. ઓકે, આપણે વિડીયો બનાવવાનો હેતુ એ જ હોય છે કે મેક્સિમમ લોકોને બેનિફિટ થઈ શકે. તો જો તમને મારું કામ યોગ્ય લાગે તો વિડીયો લાઇક શેર જરૂર કરજો, જો યોગ્ય લાગે તો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.